वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર આઠમું તરંગ નવમું જેતલપુરમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે। નગરના ભક્તોનો ઉત્સાહ ભાવ પ્રેમ જોઈ ભગવાન શ્રીહરિ અતિ પ્રસન્ન છે। પ્રસન્ન ચિત્ત પ્રગટ પરમાત્મા ભગવાન શ્રીહરિ પ્રાણથી પણ પ્યારા એવા ભાઈ રામદાસ સ્વામીને વાત કરે છે। સ્વામી સાગરના આ શબ્દોને થોડા થોડા ફરી વાંચું છું। શ્રીહરિ બોલે છે, સ્વામી આ પશુ પંખી એ પણ ભાગ્યશાળી છે, આજે એનું પણ કલ્યાણ થયું, કારણ કે તમારા જેવા સંતોના એને દર્શન થયા। ભાવથી જે સંતોના દર્શન કરે છે ને એ જીવ પ્રાણી માત્ર કલ્યાણના અધિકારી છે। મુક્ત સિવાય આ લાભ બીજાને નથી મળતો। અમે જે આ ગુલાલ ઉડાડીએ છીએ, આ ગુલાલ કોઈ પશુ પંખી કે વૃક્ષોના અંગ ઉપર પડશે ને તો એ બધા પણ દેવના શરીરને પામશે। આવો મોટો આ સત્સંગનો મહિમા છે। આમ શ્રીહરિ જ્યારે વાત કરે છે ત્યારે રામદાસ સ્વામીએ કહ્યું, હા મહારાજ, આપ પ્રગટ થયા, આવા એકાંતિક સંતો આપે પ્રગટ કર્યા, એને લીધે આ બધો મહિમા છે। ભગવાન શ્રીહરિ એમ કહે છે, અમે સંતોનો મહિમા સમજીએ છીએ। સંત કે દરસ કરત કર ભાવા, શબ્દ કયો છે? દર્શન નહીં, ભાવથી દર્શન કરે। હવે દાદા, 10 જણા દર્શન કરતા હોય એમાં કોણ ભાવથી દર્શન કરે છે ને કોણ ભાવ વિના દર્શન કરે છે ખબર પડે? પ્રોબ્લેમ આટલો જ છે। સંત કે દરસ કરત કર ભાવા, મુક્ત જનો કો લોક સે આવા, મુક્ત બિન ઈહા આવે ન કોઈ, યું મન મે હમ જાનત સોઈ, યું મન મે હમ જાનત સોઈ। ભગવાન શ્રીહરિ કહે છે, સ્વામી અમે સંતોનો આવો મહિમા સમજીએ છીએ, તમારા જેવા સંતોનો આવો મહિમા છે। રામદાસ સ્વામી એમ કહે છે, અરે મહારાજ, આ બધું તમારે લીધે છે, આપ ઐશ્વર્યના અધિપતિ છો, આપ પ્રગટ થયા એટલે આવા એકાંતિક સંતો થયા, એકાંતિક સંતો થયા એટલે આ બધો મહિમા થયો છે, મહારાજ આનું મૂળ કારણ તો આપ છો। સાગરની વાતમાં જીવનમાં આ સાર સમજવા જેવો છે। ભગવાન શ્રીહરિ પણ સંતોનો કેટલો મહિમા સમજે છે, ભગવાન સંતોનો મહિમા સમજે, સંતો ભગવાનનો મહિમા સમજે, અરસપરસનો મહિમા સમજવો એ આનો સાર છે। માણસની મોટી ભૂલ થાય છે, મહિમાની વાતો થાય છે, મહિમાની વાતો સંભળાય છે, પણ વાત કરનારાના મનમાં ઘણીક વાર સ્વાર્થ હોય છે કે સામેવાળો મારો મહિમા સમજે। આ સ્વાર્થ
કલ્યાણના દરવાજે તાળા મારી દે છે. સ્વાર્થ છોડીને, દંભ ને કપટને છોડીને, કેવળ જીવના કલ્યાણ માટે જ્યારે વાતો થાય ને, એમાંથી અનેક જીવો અક્ષરધામના અધિકારી બને છે. જે ભગવાન સ્વામિનારાયણ વાત કરી, હજી બહુ સરસ વાત ચાલે છે એટલે આપણે આગળ વાત સમજીશું. પછી મહારાજ રસોડા ઉપર આવે છે, બધા ભક્તો જમે છે, એ બધા રસોઈ બનાવે છે. રસોઈ બનાવનારા બ્રાહ્મણોને દર્શન આપી, રાજીપો દર્શાવી, એક એક ફૂલહાર આપી, ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, અરે અમારા દર્શન માટે નગરના નર અને નારીઓ ઉમટી પડ્યા, અને તમે બધા અમારા દર્શનનો લોભ રાખ્યા વિના સંતો માટે રસોઈ બનાવો છો. બ્રાહ્મણો તમને ધન્ય છે, સેવાનું ફળ તો દર્શન કરતા પણ ભારે છે. આ વાતમાં લગારે ખોટું નથી, અમે રાજી કરવા નથી કહેતા, વખાણ કરવા નથી કહેતા. દર્શન કરવા માટે કરોડો ભેગા થાય, પણ સંતોને રસોઈ બનાવી જમાડવાની સેવા કરનારા કેટલા હોય? અરે રસોઈ આપનારા લોકો મળે, પણ રસોઈ જાતે બનાવી અને સંતોને જમાડવાની સેવા કરવી, આવા જાજા ન મળે. યાદ રાખજો, આપણે ધનની સેવાને બહુ મોટી સેવા માનીએ છીએ. લગભગ આખી દુનિયામાં પૈસા એટલું બધું માથું ઉંચકી રહ્યા છે કે કદાચ એવું લાગે કે આ દુનિયામાં પૈસા ન હોય તો કશું જ ન હોય. આધ્યાત્મિક દ્રષ્ટિએ સૌથી છેલ્લા નંબરની જે વસ્તુ છે એ ભૌતિક દ્રષ્ટિએ ક્યાં આવી ગઈ છે દાદા? સૌથી પહેલા નંબરમાં. આપણા નંદ સંતોએ કહ્યું કે તમે ગાય લેવા જાઓ અને ગાયના 200 રૂપિયા આપો તો ગાયના પોદળાના બીજા 20 રૂપિયા આપવા પડે. બોલો તો ખરા, ગાયને લેવા જાઓ ને પોદળો મફતમાં જોડે જ આવે, એમ તમારા જીવનમાં ભગવાનને બોલાવશો ને તો પાછળ બધું જ મફતમાં આવવાનું છે. આપણી ભૂલ એ છે, ભગવાનને ભૂલી, ભગવાનની આજ્ઞાને ભૂલી, ભગવાનના સંતો ભક્તોને ભૂલી આપણે બધું જ મેળવવા જઈએ છીએ. અરે આજે યાદ કરીશ, હૃદયથી યાદ કરીશ, ભારતના એ પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બને એ પહેલો જ દિવસ ગંગા પૂજન કરે, માં ગંગાનું એ પહેલું જ દિવ્ય દર્શન. કદાચ ઇતિહાસમાં એવું ગંગા પૂજન પ્રથમવાર થયું. ગંગા પૂજન કરે, ગંગા આરતી કરે, અને આંખોમાં આંસુ સાથે એનું જે ઐતિહાસિક પ્રવચન છે, મને શબ્દો બેઠા યાદ છે, કે ભારતમાં જ્યારે જ્યારે આધ્યાત્મિકતા વધી છે ત્યારે ત્યારે ભારત આર્થિક રીતે બધી રીતે ઉન્નત બન્યું છે. ભારતની આધ્યાત્મિકતા જ્યારે ઘટી છે ત્યારે ભારત દેશ અંધકારમય બન્યો છે. આ ગંગા પૂજન નથી, ભારતની આધ્યાત્મિકતાનું પૂજન છે. પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર કથામાં ટકોર કરી છે, તમે બધું જ કરો, નોકરી કરો, બિઝનેસ કરો, અમને સંતોને સભામાં ટકોર કરી છે, સંતો તમે કથા કરો, પ્રવચન કરો, હરિભક્તોને કથાવાર્તા દ્વારા બળ આપો, આ બધું કરો, પણ ભૂલતા નહીં. શું ભૂલતા નહીં? મહારાજની મૂર્તિ ભૂલીને કશું નથી કરવાનું, મહારાજની આજ્ઞા ઉલ્લંઘીને કશું નથી કરવાનું. આ બે બેરિયર જો તોડી નાખ્યા તો ગુરુજી ઘણી વાર કહે પછી અમે ધારીશું ને તો પણ તમારું કશું સારું નહીં થાય. વાલા મુક્તો, આ સાગરની બેઠી વાતો એટલે વાંચું છું. સેવા ધનની પણ સારી છે, તનની પણ સારી છે. દાદા એક વાત કરી દઉં, ચાલો. આપણે ત્યાં કેવું થયું, અલગ અલગ લેવલ છે. જેમ કે ભૌતિક જગતમાં કેવું છે, 5th ગ્રેડ, એક વર્ષ ભણે પછી 6th ગ્રેડ, એક વર્ષ ભણે 7th ગ્રેડ, એક વર્ષ ભણે, બધાને ખબર છે, ગ્રેડ બરાબર છે. પણ ઈ ગ્રેડની અંદર સંપૂર્ણ નથી મળતું, માણસને જીવનમાં દરરોજ આગળ 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 વધતું જ રહેવું પડે. પછી કોલેજમાં જાય, પછી જોબમાં જાય. અમેરિકામાં તો એવું છે, જોબમાં ગયા પછી પણ લોકો ભણે છે. આપણા ડૉક્ટર યોગેશ ભગત રાણપરિયા, એમના ઘરે અમે જવાના હતા, ભગતને એક્ઝામ આવતી હતી. મેં પૂછ્યું, ભગત તમારી એક્ઝામ? એમણે કહ્યું, હા સ્વામી,
દર અમુક વર્ષ થાય એટલે મારે ડોક્ટરોએ પણ ફરજિયાત આ મોટી એક્ઝામ આપવી પડે, અમારે પણ અપડેટ રહેવું પડે. ભૌતિક દુનિયા ચાલે છે ને એનું એક જ કારણ છે, અપડેટ. કોમ્પ્યુટર અપડેટ થાય, ફોન અપડેટ થાય, ટેકનોલોજી અપડેટ થાય, માઇક્રોફોન અપડેટ થાય, અધ્યાત્મ જગત આખું તૂટી પડ્યું એનું એક જ કારણ, એમાં અપડેટ થવાનું બંધ થઈ ગયું. રિજિડનેસ, ઓર્થોડોક્સ માઇન્ડ એટલું બધું વર્ક કરી ગયું, આપણે એમાંથી બહાર નીકળીએ. તમારે ને મારે જાગૃતિ લાવવી પડશે. કેવી રીતે? દાદા, કેવળ ભાવથી દર્શન કરે એનું પણ કલ્યાણ થાય. કોઈ સેવા કરે એનો મહિમા શાસ્ત્રમાં લખ્યો છે, પણ એ કઈ સેવા? સાચી સેવા કરે તો. સંતનો મહિમા શાસ્ત્રમાં અપાર છે, પણ કેવા સંત? સાચા સંત હોય એનો મહિમા છે. સંતના મહિમાના નામે કે વાતે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે એવા તો કંઈક રાવણ જેવા રાવણ વૃત્તિના સાધુઓ આ પૃથ્વી પર પાક્યા છે. અરે રાવણ તો સારો, અત્યારે આ કળિયુગની અંદર તો વાત ન થાય. નિષ્કુળાનંદ સ્વામીએ શબ્દો વાપર્યા, ખાધું જે હરામીએ. 200 વર્ષ પહેલા સ્વામીને આવું કેવું પડ્યું, આજને તો એના કરતા ખરાબ પરિસ્થિતિ છે. માટે કથા, સેવા, આ બધા સદગુણ સારા છે, પણ એ સદગુણની અંદર વચનામૃતમાં શ્રીજી મહારાજ જ્યાં જ્યાં શાસ્ત્રની વાત આવે, સદગુણની વાત આવે, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય, એમાં ધર્મ સારો છે, પણ એકલો ધર્મ છે અને ભક્તિ નથી તો એ ધર્મ કલ્યાણ ન કરે. મહારાજનો સિદ્ધાંત કેવો છે? આજે જ સવારે સવારની કથામાં નીલકંઠ સ્વામીએ વાત કરી, મહારાજ સંતોને શાસ્ત્રાર્થ કરાવતા, એક એક મત સંતોને આપી, કોઈ જૈન મતને ગ્રહણ કરે, કોઈ વૈદિક મતને, વેદાંત મતને ગ્રહણ કરે અને શાસ્ત્રાર્થ કરે. કયા શાસ્ત્રમાં શું સારું છે એ પણ જાણવા મળે અને કયા શાસ્ત્રમાં શું ખૂટે છે એ પણ જાણવા મળે. આવું મહારાજ વારંવાર કરાવતા. કોઈ પણ સદગુણ એમાં એક સારું પાસું છે, એક ખરાબ પાસું છે. સેવામાં સ્વાર્થ ભળે તો ખરાબ થાય, અને સેવામાં જો નિસ્વાર્થપણે કરે તો બહુ સારું થાય. સેવામાં અહંકાર ભળે તો કલ્યાણ બગાડે. સેવા જો દીનપણે થાય, દાસપણે થાય તો કલ્યાણ સુધારી નાખે છે કે નહીં દાદા? કથામાં આ કથા કરનાર કે સાંભળનાર એમાં વાહવાહ માટે, પ્રતિષ્ઠા માટે થાય, મારી વાત જ સર્વોપરી એ રીતે થાય તો કલ્યાણ બગાડે. પણ આ તો મહારાજે વાત કરી છે, આધારાનંદ સ્વામી જેવા સત્પુરુષોએ વાત કરી છે, હું પણ એક શ્રોતા છું. આમ બનીને વાત કરીએ તો મારું ને તમારું બધાનું કલ્યાણ થાય. ભૌતિક જગતમાં સ્પષ્ટ નિર્ણય છે, રોંગ એન્ડ રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ, બ્લેક એન્ડ વ્હાઈટ, સ્પષ્ટ છે. અધ્યાત્મ જગતમાં આપણે વિચારી નથી શકતા, એ જ આપણી ખામી છે. આ શાસ્ત્રો આપણને વિચારતા કરે છે. તમારે તમારો વિચાર કરવાનો છે, મારે મારો વિચાર કરવાનો છે. હું સેવા કરું છું તો એ સેવા શાસ્ત્ર પ્રમાણે સાચી છે, ખરી છે કે ખોટી છે. મહિમા સેવાનો નથી, સાચી સેવાનો છે. ખાલી સંતનો નથી, સાચા સંતનો છે. સત્સંગનો નથી, સાચી રીતે જ સત્સંગ થાય એનો છે. વાત સાચી કે ખોટી દાદા? માટે આપણો મહિમા સાચો કેટલો અને કાચો કેટલો એનો તપાસ આપણે કરતા શીખવું પડે. પૂજ્યપાદ ગુરુજીની આ બે વાત મને એટલી બધી ગમે, એટલી બધી ગમે. અધ્યાત્મ જગતનું આ રહસ્ય છે. શાસ્ત્રોમાં આ શબ્દો બીજી રીતે કહ્યા છે, અંતે આપણે પોતે જ પોતાના ગુરુ થવું પડે. ગુરુજી સંતોની સભામાં વારંવાર આ ટકોર કરે, એટલે કે આપણે આપણી જાતને જોતા, રોકતા, ટોકતા, વાળતા, વઢતા શીખવું પડે. અને એ નથી ખબર તો પછી પડવા માટે, મરવા માટે તૈયાર રહેવું પડે. કેવી સરસ મજાની વાતો છે. જુઓ, સેવા કરનારા ભક્તો હતા એને રાજીપો દર્શાવ્યો, અને દાદા જે દર્શન કરનારા ભક્તો હતા એને પણ શ્રીજી મહારાજે રાજીપો દર્શાવ્યો. જોયું તમે? સંત કે દરસ કરત કર ભાવા,
આપણો પ્રોબ્લેમ શું છે? દભાણમાં ઉત્સવ થયો, ઉત્સવ પૂરો થયો, રાત્રે સભામાં શ્રીજી મહારાજે તપની વાત કરી. મહારાજને એક એવો સ્વભાવ હતો, કોઈ ઉત્સવ થાય લોકોને ફેર ચડી જાય, વેગ ચડી જાય, ઉતારવા માટે મહારાજ એવી કડક વાતો કરતા. મહારાજ કહે, સમયા ઉત્સવો અમે લોકોને રાજી કરવા કરીએ છીએ, અમારી રુચિ નથી. અમને તો બદ્રિકાશ્રમના નિરન્ન મુક્ત ગમે. અન્ન જળનો ત્યાગ કરી એકાંતમાં બેસી આંખો બંધ કરી જે અખંડ ભગવાનની આરાધના કરીને એવા મુક્તો અમને ગમે છે, અમારી આ રુચિ છે, અમારું આ રહસ્ય છે, અમારું આ સિદ્ધાંત છે. ઘણી મોડી સુધી મહારાજે વાત કરી, બધા સંતો ભક્તો રાજી થયા, બધા સૂઈ ગયા. સવારે અચાનક દોડધામ મચી ગઈ, હોહાકાર થઈ ગયો. મહારાજને વાત મળી, શું એક સંત ભાગી ગયા. શું થયું દાદા? એક સંત લાપતા. ક્યાં ગયા? શા માટે ગયા? અંતર્યામી છે છતાં અજાણ બની ગયા. મહારાજ પણ જોડે જોડે ભળ્યા, તપાસ કરો, આમ ઘોડા મોકલ્યા, બીજી દિશામાં મોકલ્યા, ત્રીજી દિશામાં, સંતનો પત્તો જ ન મળ્યો, થાકી ગયા. મહારાજ અને સંતો ભક્તો પછી બીજે ગામ જવું છે ત્યાં નીકળી ગયા. હરિભક્તોજી શોધખોળ કરે છે, એમાં જંગલનો રસ્તો આવ્યો. એ જંગલના રસ્તામાં કાંટાળો રસ્તો છે, કાંટાળો પ્રદેશ છે, એકદમ વેરાન વગડો છે. મહારાજે માણકી ઘોડી ઊભી રાખી. મહારાજે કહ્યું, અમને સાધુની સુગંધ આવે છે, નક્કી આ પ્રદેશમાં ક્યાંક અમારા સંત છુપાયેલા હોવા જોઈએ, તપાસ કરો. હરિભક્તોએ જોયું પણ ન મળ્યા. મહારાજ કે ઊંડા જાઓ. ઊંડા ગયા. એક ઝાડ નીચે આંખ બંધ કરીને પેલા સંત બેઠેલા. કયા? જે રાત્રે લાપતા થયા હતા તે. મહારાજને સમાચાર આપ્યા, બધા રાજી રાજી થઈ ગયા. મહારાજ માણકી ઘોડી લઈને આવ્યા. સંત તો એવા ધ્યાનમાં ઉતરી ગયા છે ને ખબર નથી. મહારાજે હાંકલ મારી, પોતે સમર્થ છે, સંતને ધ્યાનમાંથી જગાડ્યા. દર્શન કરતાની સાથે મહારાજના ચરણારવિંદ પકડી સંત. મહારાજના ચરણારવિંદને છાતી સાથે માથા ઉપર આંખોમાં લગાવવા લાગ્યા. મહારાજે કહ્યું, સાધુ આ શું કરો છો? કેમ મહારાજ, તમે ગઈકાલે રાત્રે વાત કરી હતી ને, અમારી તો આ રુચિ છે, આ રહસ્ય છે, અમારો સિદ્ધાંત છે, એકાંતમાં બેસી તપ કરે અમને ગમે છે. મહારાજે ઘોડી ઉપર બેઠા બેઠા સંતને કહ્યું, સંત તમે અમારી રુચિને, રહસ્યને તમારી રુચિમાં રાખીને સમજી શક્યા? મહારાજ ખબર ન પડી. બદ્રિકાશ્રમના મુક્તોની જેમ ભજન કરે એ અમને ગમે, પણ અડધી રાત્રે અમને છોડીને જતા રહે એ અમને થોડું ગમે? તમારે જવું તું તો કહીને તો જવું તું, કોઈકને જાણ કરીને તો જવી હતી. તમે તો અમારો ત્યાગ કરી દીધો, આ પરમહંસોનો ત્યાગ કરી દીધો, આ કલ્યાણના માર્ગનો ત્યાગ કરી દીધો. આ કાટાળા વનમાં આમ એકાંતમાં બેસી જવાથી, આંખો બંધ કરવાથી શું તમારું કલ્યાણ થવાનું છે? તમે આ કલ્યાણનો રસ્તો લીધો, કલ્યાણ બગાડવાનો રસ્તો લીધો? મહારાજે મીઠો ઠપકો આપ્યો. સમજાણો દાદા? મહારાજની વાત, એનો મર્મ જેવો હતો એવો ન સમજી શક્યા. એટલે શાસ્ત્રમાં જ્યાં વાત આવે, સેવાની વાત આવી, મહારાજ સેવાનો પણ મહિમા કહ્યો. આગળ દર્શન કરનારા ભક્તો હતા એનો પણ મહિમા કહ્યો. ભાવથી દર્શન કરે એનું પણ કલ્યાણ, અને મહિમાથી સેવા કરે એનું પણ કલ્યાણ. અને પછી સેવા કરતા હોય કે આ સત્સંગ કરી બધું ખોટું છે, બંધ કરી દો બધું, બેઠા બેઠા શું સાંભળ્યા કરવાનું, એ કરતા સેવા કરે તો આગળ પડે, નથી કહેતા ઘણા? તો સમજી લો, આમાં અહંકાર ભળ્યો, આમાં દ્વેષ ભળ્યો, આમાં અણસમજણ ભળી, અજ્ઞાન ભળ્યું, આ સેવા નહીં. હવે શું થઈ ગયું? કુસેવા. પછી આ બધી વાત કરી શ્રીજી મહારાજ કહે છે કે આવી રીતે સંતોને જે જમાડે છે, સેવા કરે છે. કોટી યજ્ઞ ફલ હે તામાહી, કરોડ યજ્ઞ જેટલું ફળ છે. એસે સંત જી હા રહાહી, આવા સંત જ્યાં રહેતા હોય એની સેવા જે કરતા એમાં કરોડ યજ્ઞનું ફળ છે. હવે સાગરની આ બીજી વાત ધ્યાનથી સાંભળજો. ઠેર ઠેર આવા સંત મળતા નથી, પરંતુ અજયભાઈ, પરંતુ કાયમ ભેળા રહેવાથી મહિમા ઓછો થઈ જાય છે. હવે શ્રીજી મહારાજ મુદ્દા ઉપર આવી ગયા.
જે મહારાજને સમજાવવું છે ને એ મહારાજ વારંવાર ટકોર કરતા હોય. મહારાજ કહે છે આ મહિમા અમે જાણીએ છીએ, પણ જોડે રહેનારા આ મહિમા નથી સમજી શકતા. જ્યાં પરસ્પર એકબીજાને કંઈ અપેક્ષા રહેતી ન હોય ત્યાં સાથે રહી શકાય છે અને ત્યાં હેત ટકે છે. અદ્ભુત આ મહારાજની વાત છે. ભલે એક જ લીટીમાં સાગરની આ વાત છે, પણ આજના સંદર્ભમાં આ સમજવા જેવી વાત છે, થોડી આપણે સમજી લઈએ. હરિચરિત્રામૃત સાગરમાં અમુક એવી વાતો આવે છે કે આપણને જીવનમાં જડીબુટ્ટી બનીને કામ લાગે. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને ટકોર કરી, સ્વામી હેત હોય ને, સાગરની વાત હેત હોય ને તો ઝેર જેવી વાત પણ અમૃત જેવી લાગે, અને હેત ન હોય ને તો અમૃત જેવી વાત પણ ઝેર જેવી લાગે. માટે પ્રથમ તો જીવ પ્રાણી માત્રને હેત થાય ને એવું કરવું. આવી ટકોર શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કરી. મહારાજે ઉત્સવો કર્યા, સમયાઓ કર્યા, લોકોને ખૂબ જમાડ્યા, સંતોને માથે દૂધપાક રેડ્યો, પણ આ બધું શેના માટે? સંતો ભક્તોને મહારાજમાં હેત થાય એટલા માટે. મહારાજનું એ લક્ષ્ય નહોતું, યાદ રાખજો. મહારાજનું લક્ષ્ય તો હતું દેહભાવ ટાળી, અનાદિમુક્તની સ્થિતિ પમાડી અને મૂર્તિનું મહાસુખ આપવું. ગુણાત્યાનંદ સ્વામી જૂનાગઢમાં છે, મંદિરનું કામ ચાલે છે, પાલખ બાંધી પથ્થર ઉપર ચડાવવાના છે, એમાં 5-25 માણસો કામ કરનાર આવી ગયા, પાલખ બંધાણી નહોતી, સ્વામીએ તપાસ કરાવી, પાલખ બાંધનાર માણસ બીમાર પડ્યો છે. એટલે ગુણાત્યાનંદ સ્વામી જાતે ગયા કે આ 15-20 માણસો ખોટી થાય છે, એનો ખોટો ખર્ચો થાય છે, કામ છે નહીં. સ્વામી જાતે ગયા. પેલો ઊંઘી ગયેલો હશે ખૂણામાં. સ્વામીએ હાથ જોડી એને કહ્યું, ભાઈ તું બીમાર છે એમને ખબર છે, પણ આ મંદિરના પૈસા બગડે છે, આટલા બધા માણસો આવ્યા છે એ ખોટી થઈ રહ્યા છે, આટલું કામ બગડે છે, તું થોડી તકલીફ લઈ અને પેલી પાલખ બાંધી દે, પછી સૂઈ જજે. ગુણાત્યાનંદ સ્વામી મંદિરના મહંત જાતે ઊભા છે, હાથ જોડે છે, ભાઈ બાપા કરે છે. પેલો ખીજાઈ ગયો, જાઓ, એક તમે બીમાર થયા તોય તમે અમને છોડતા નથી, ગોતીલો બીજો કોઈ, ગમે તેમ બોલવા લાગ્યો. સ્વામી પાછા આવ્યા. આવા મોટા સંત એની પાસે કેવી દીર્ઘદ્રષ્ટિ હોય ને. સ્વામીએ કહ્યું કે પેલો પાલક બાંધનાર માણસ છે એને કયા સંત સાથે વધારે હેતપ્રીત છે? સ્વામી પેલા આપણા નાના સ્વામી નહીં, હા એમની જોડે બહુ ફાવે છે, બોલાવો ને. પેલા સ્વામીને બોલાવ્યા. સ્વામી કે આટલા માણસો આવ્યા છે, કામ બગડે છે, અને પેલો આવતો નથી, અમે ગયા, હાથ જોડ્યા, ભાઈ બાપા કર્યા, આવું થયું, તમે જાઓ ને એને મનાવીને લાવો ને. અરે સ્વામી હમણાં લાવું. પેલા સાધુ ગયા, ખૂણામાં ઊંઘે છે, ત્યાં જઈ પેલા તો લાત મારી, લંગોટા ઊભો થા, તોછડાઈ કરીને શબ્દ બોલ્યા, લાત મારી, તોછડાઈ કરી, તોય પેલો હાથ જોડે, સારું સારી સ્વામી, સોરી સોરી, આવું છું તમારી જોડે, લો. ઊભો થઈ ગયો, ફટોફટ આવ્યો, પાલક બાંધી દીધી. ગુણાત્યાનંદ સ્વામીએ આ વાત એટલી બધી યાદ રાખી, એટલી બધી યાદ રાખી, સ્વામી કે આવું છે, હેત નથી તો મંદિરના મહંત આવે ને મનાવે ને તોય કડવું લાગે. તોય કેવું લાગે દાદા? કડવું લાગે, ઝેર જેવું લાગે. અને હેત હોય ને તો લાત ખાવી પડે, ગાળ ખાવી પડે, તો પણ કેવું લાગે? સમજાણું કે નહીં અજયભાઈ? હવે આજે શ્રીજી મહારાજ શું કહે છે? સાથે રહેવાથી મહિમા ઓછો થાય છે, એટલે કે સાથે રહેવાથી હેત પણ ઓછું થાય છે. મહિમાનો પાયો જ છે હેત. હેત અને મહિમા એક સિક્કાની બે બાજુ જેવી છે. નંબર બે, મહારાજ એમ કહે છે પરસ્પરની કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય તો જ સાથે રહી શકાય છે અને ત્યાં જ હેત ટકે છે.
અપેક્ષાના આધારે ઉભેલા સંબંધો ક્યારેય લાંબા ચાલતા નથી. એ સંબંધ કોઈ પણ પ્રકારનો હોય, ગુરુ શિષ્યનો હોય તો પણ નથી ચાલતો, પતિ પત્નીનો હોય તો પણ નથી ચાલતો, ભક્ત અને ભગવાનનો હોય, બોલો સકામ ભક્તિ ચાલે લાંબી? એકવાર ઈચ્છા પૂરી થાય, બે વાર ઈચ્છા પૂરી થાય, પણ ક્યારેક તો ઈચ્છા પૂરી નથી જ થવાની. ત્યારે એની સત્સંગની સત્સંગને ભક્તિ બધું પૂરું થઈ જશે. અજય ભાઈ, પાંચ વાત છે આપણે આજે ટેસ્ટ કરવાનો છે, એક્ઝામ લેવાની છે. હેત સાચું એટલે કે રાઈટ કે રોંગ, બ્લેક એન્ડ વ્હાઈટ તમને ખબર છે કે નહીં? કોઈ પણ માણસને ખબર છે ભાઈ આ ધીસ ઇઝ બ્લેક, ધીસ ઇઝ વ્હાઈટ. પણ હેતમાં શું સાચું શું ખોટું? વચનામૃત અંત્યનું 13મું, ટૂંકા ટૂંકા શબ્દો ફટોફટ વાંચું છું. નંદ સંતોએ પણ ટાંકેલા શબ્દો છે, શાસ્ત્રોમાં પણ નોંધેલા શબ્દો છે. કોઈ વઢે તો પણ વાંધો ન આવે તો સમજવું હેત સાચું. અને વખાણ કરે અને હેત થાય તો સમજવું આ હેત કેવું છે, કાચું. ક્યારેક આ કાચું હેત, કાચો દોરો હોય, દોરો તો દોરો જ દેખાય પણ એમાં ભાર મૂકો તો શું થાય, તૂટી જાય. એમ વખાણ કરો ને ફૂલાતો હોય અને એકાદ વાર વઢો તો હેત તૂટી જવાનો, ખલાસ થઈ જશે. શ્રીજી મહારાજ એમ કહેતા, અમે પરીક્ષા કર્યા વિના કોઈના પ્રેમને પણ સ્વીકારતા નથી. કઈ પરીક્ષા કરતા? મહારાજે સાગરમાં વાત કરી, અમે અપમાન કરીએ, એનું મનનું ધાર્યું મુકાવીએ, એની રૂચિથી વિરુદ્ધ કરીએ અને કરાવીએ, આવું અપમાન કરે, આમ કરે, તેમ છતાં હેત ટકે તો મહારાજ એના હેતને સ્વીકારે. ચાલો ફટોફટ નંબર 2, નારદજીએ ભક્તિસૂત્રમાં વાત લખી, સાગરમાં પણ વાત આવી, પૂજ્યપાદ ગુરુજીએ પણ વાત કરી છે. શું? સાથે રહેવાથી વધે તો સમજવું હેત સાચું. સાથે રહે તો પણ વધે, દૂર રહે તો પણ વધે તો સમજવું હેત સાચું. અને ઘણીક વાર દૂર રહેવાથી તો લગભગ વાંધો નથી જ આવતો. આ એક ટૂંકું ગણિત છે, યાદ રાખજો. હમણાં કહું, સાથે રહેવાથી વધે તો સમજો હેત સાચું, અને દૂરના માણસની સાથે હેત છે તો સમજો એ હેત કાચું છે. મને, મેં કથામાં ઘણીવાર વાત કરી, ઇન્ડિયાથી હરિભક્તનો ફોન આવે, સ્વામી મારી કંઈ ભૂલ થાય કહેજો, હા સ્વામી દયા રાખજો, હા. હું એને એટલું જ કહું, ભગત અમે અમેરિકા છીએ, તમે મને કીધું, સારી ભાવના છે તમારી, પણ ત્યાં સંતો છે એમને ક્યારેક કીધું છે? તમારી નજીકમાં ઘણા બધા સંતો છે આપણા લોહાધામ પરિવારના, વડોદરામાં છો, નાવલીમાં છો, કંડારીમાં છો, કોઈ સંતોને કીધું છે? તો કે સ્વામી પણ મને તમારામાં હેત બહુ, રહેવા દે હેતવાળો થામાં. સમજ્યા દાદા? દૂરથી ડુંગર રળિયામણા. સાથે રહેવાથી ગમે એટલા ઘર્ષણ થાય, તિખારા થાય, છતાં પણ વાંધો ના આવે ને તો સમજો હેત સાચો. નંબર 3, આ બહુ કામ લાગે એવી વાત છે, આખું પ્રેઝન્ટેશન છે પણ તમને બહુ ટૂંકમાં સારમાં સારરૂપ દ્રષ્ટાંતો સિદ્ધાંતો, કેમકે કથાનો સમય પૂરો થશે આપણો. એક એક આની પાછળ ચરિત્રો છે મોટા મોટા. આજે કેવા બધાના ઓનલાઈન ફ્રેન્ડ વધતા જાય છે, આજે બધાના ફ્રેન્ડ્સ કેવા જાજા, ઓનલાઈન ફ્રેન્ડ્સ. હવે દવાખાને બીમાર થાય એક એક કામ લાગે. ખોટા હેતની દુનિયા વધી રહી છે, વર્ચ્યુઅલ વર્લ્ડ વધી રહ્યું છે, વાસ્તવિક દુનિયા ઘટી રહી છે. અત્યારે ખબર નહીં પડે, સમય આવશે ને ત્યારે માણસનું સત્ય દેખાઈ આવશે. નંબર 1, વઢે તો વાંધો ન આવે, હેત સાચું. નંબર 2, વઢે અને ખોટું કયું, કાચું કયું હેત, વખાણ થાય અને હેત થાય, આ કાચું હેત. નંબર 2, સાથે રહેવાથી વધે તો સમજો હેત સાચું. કાચું હેત કયું? દૂરના વ્યક્તિનો, દૂરના માણસનો, દૂરની વાતોનો જેને મહિમા છે, હેત કાચું. નંબર 3, વચનામૃત કાર્યાણીનું 11મું, પ્રિયતમની મરજીને લોપી ન શકે. મહારાજની વાત, ગોપીજીનું, ગોપીઓનું દ્રષ્ટાંત મહારાજે આપ્યું. જેને જેમાં પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપી ન શકે. મરજીને ન લોપી એટલે કે મનનું ધાર્યું મૂકવું, ગોપીઓનું દ્રષ્ટાંત મહારાજે આપ્યું. ગોપાંગનાઓએ નક્કી કરેલું, આપણે મરી જશું પરંતુ શ્રીકૃષ્ણને મથુરા નહીં જવા દઈએ.
મરવા માટે તૈયાર થયેલી ગોપિકાઓ રસ્તામાં આવી ગઈ છે, પણ શ્રી કૃષ્ણ પ્રભુની દ્રષ્ટિમાં એણે જોયું, એને લાગ્યું ભગવાન આમાં રાજી નથી. મરવા તૈયાર થયેલી ગોપિકાઓ રડતી રહી પણ કૃષ્ણને રોકી ન શકી. કેવું હેતા? સાચું હેત, મરજીને મૂકી શકે. અને જો મરજી મરોડો તો મારી નાખવા તૈયાર થાય. માન આપો ત્યાં સુધી હેત રે. કાચું હેત, અલૈયા ખાચર કેવું હેત હતું, જીવા ખાચર કેવું હેત હતું, પણ જો મરજી મરોડવામાં આવી, ધાર્યું ન થયું તો શું થયું? નંબર ચાર, કાર્યાણીનું વચનામૃત 11, એના આધારે પ્રિયતમના સુખનો જ વિચાર કરે. નારદજીએ ભક્તિ સૂત્રમાં પણ પ્રેમની આ વ્યાખ્યા કરી, પ્રિયતમના સુખનો વિચાર કરે એ સાચું હેત, અને પોતાના સુખનો વિચાર કરે. સ્વામીએ બહુ રાજીપો દેખાડ્યો, હા, આ દાસને ધન્ય બનાવી દીધો. શબ્દ કયો વાપરે છે? આ દાસને ધન્ય બનાવી દીધો. અમારે કેવું, ક્યાં તમને આ બધું રેકોર્ડ કરીને જે વિડીયો બતાવ્યો હોય ને અજયભાઈ, અરે એક એવા પ્રોફેસર અને આવા બોલકણા, દાસ શબ્દ તો એટલો બધો વાપરે, દયાળુ શબ્દ તો એટલો બધો વાપરે, અને સંતોએ મોટા મોટા પ્રોજેક્ટ આપી દીધા અને 60-70 હજાર રૂપિયા આપી દીધા, પછી ખબર પડી આનો તો દાસય નથી, દયાળુ નથી, કશું નથી, ઓનલી આ તો પૈસાનો ભગત છે. બોલો, બહુ મોટા પ્રોબ્લેમ થયેલા. દાસને ધન્ય બનાવી દીધો, જેવાતે દાસવાળો. એની વાતમાં સૂર દેખાય આવે, એને સામેવાળાની ભાવના કરતા એની વાતની અંદર દાસ શબ્દ છે, દીન શબ્દ છે, દયાળુ શબ્દ છે, પણ બધી વાતનો મર્મ ક્યાં લઈ જાય છે? પોતાના સુખ તરફ. બહુ અઘરી પરીક્ષા છે દાદા આ તો. અને પાંચમા નંબરમાં પ્રેમની અઘરામાં અઘરી, છેલ્લામાં છેલ્લી, બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ શું? પ્રેમને ક્યારેય શબ્દથી તોલો નહીં. સાચો પ્રેમ શબ્દથી નથી તોલાતો, એની કર્તવ્યતાથી તોલાય છે. સમર્પણ કોનું કેટલું એના ઉપરથી એના પ્રેમનું માપ કરો તો ચોક્કસ તમને સાચું માપ નીકળશે. સમર્પણ વધારે તો માપ વધારે. ઘણીક વાર આપણે શું માનીએ છીએ, માણસ વાણી દ્વારા આપણા વખાણ કરે, પ્રશંસા કરે, બિરદાવે કે જે તે વસ્તુ, એમાં આપણે શું માની લઈએ છીએ? હેત સાચું. આ બધી આપણી ભ્રાંતિ છે. માટે શ્રીજી મહારાજ એવી સરસ વાત કરી. હવે એક અદ્ભુત મહારાજ બીજી વાત કરે છે સંતોને માટેની, એ પણ વાંચી લઈએ. અને સંત શિરોમણી કોને કહેવાય? સાગરમાં એવી અણમોલી વાત આવે છે, સાંભળો. સંતો માટે તો કોઈ એકની પૂજા ઘણા ભાવથી કરે અને બીજાની પૂજા સહજ સ્વભાવે સામાન્ય રૂપમાં કરે. બે સંત હોય તો એકની પૂજા વધારે થાય, એકની ઓછી થાય. તામે દ્વેષન હોવે જાકુ, પ્રસન્ન મન અતિ રહે વાકુ. આવું થાય તો પણ છતાં તેમાં જેને દ્વેષ ન થાય, આવું થઈ જાય તેને દ્વેષ ન બંધાય, અભાવ ન આવે અને મનથી અત્યંત પ્રસન્ન રહે. અઘરી આ અઘરી પરીક્ષા છે દાદા. રઘુનાથ દાસને પ્રશ્ન શું થયો? પોતાની જાતને એણે મોટી માની હતી, રામાનંદ સ્વામી પુષ્કળ માન પણ આપ્યું હતું અને પોતે ખરેખર મોટો પણ હતો, પણ રામાનંદ સ્વામીને એમ લાગ્યું કે હવે મારું સ્થાન મારે નાના નીલકંઠને આપવું છે. નીલકંઠને મોટું પદ મળ્યું, રઘુનાથ દાસ પચાવી ન શક્યો અને એનું અસલી રૂપ સામે આવી ગયું. અને તમે જાણો છો, ત્યાગી વૈરાગી બધું દેખાતું હતું, બધું અવળું થયું. સત્સંગનો દ્રોહ કરવા માટે એણે કેટલી મહેનત કરી. સંતમાં પણ અઘરામાં અઘરી આ પરીક્ષા છે, અઘરામાં અઘરી પરીક્ષા. સો સંત મે, સો સંત સબ મે શિરોમણી કાવે. આવા લક્ષણ જેમાં હોય સંત શિરોમણી છે, તે તો અપમાન થાય તો પણ પ્રસન્ન રહે. કેમાં દાદા પ્રસન્ન રહે? અને આપણે કેમાં પ્રસન્ન રહીએ? સન્માન થાય, વાહ વાહ થાય, વખાણ થાય, ઓહો, આલોકે માલોહારોન માલોકે ઉષ્ટ્રાણામ ગૃહે લગ્ન. કેવો શ્લોક લખ્યો! ઊંટના ઘરે લગ્ન હતા,
અને બેન્ડ બાજાવાળા ગોતવાતા, સારા સિંગર બરાબર, પાર્ટીવાળા બોલ ગોતવાતા, કોઈ મળ્યા નહીં. ઉષ્ટ્રાણામ ગૃહે લગ્ન ગર્ધભા સંતિ ગાયક, કોઈ મળ્યું નહીં. પછી ગધેડાને પૂછ્યું, અમારા લગ્નમાં ગીત ગાવા આવશો? આવશો ને, કેમ નહીં, અમને તો બહુ મસ્ત ગાતા આવડે, વિધાઉટ ફી આવશો. ઓહો હો. અને પછી આવ્યા, હવે લગ્નમાં ગીત શું ગાય? પરસ્પરમ પ્રશંસંતિ. પછી તો ગધેડાઓ ગીત ગાવા લાગ્યા, ઓહો હો હો, અમારા ઊંટભાઈનું શું રૂપ છે, વીરો મારો જગમગ જગમગ થાય. આવા જ કંઈક ગાયા છે ને દાદા, આ શાસ્ત્રોમાં લખેલો શ્લોક છે. દુનિયામાં કંઈક આવી દશા થઈ રહી છે. પરસ્પરમ પ્રશંસંતિ, અહોરૂપમ અહોરૂપમ. અને ત્યારે પેલા ઊંટભાઈ બોલ્યા, મારી જિંદગીમાં ઘણા બધા ધ્વનિ મેં સાંભળ્યા છે, કોયલના મેનાના, પણ તમારા જેવો ધ્વનિ તો આ બ્રહ્માંડમાં, માફ કરજો, આ શાસ્ત્રોની કડવી વાતો છે એટલે તમારા માટે અમારા માટે બધા માટે આવી જાય, કોઈ આમાં બાકી નથી. રેડીમેડ કપડાનો સ્ટોર છે, એકાદ કપડું તો આપને આવે આવે ને આવે, આ કોઈ બીજા માટે નહીં સમજતા. તમારે ને મારે ભગવાન રાજી થાય એવું જીવન કરવું હોય તો આ કડવી દવા પણ લેવી પડશે. કેમ છે, જેને આત્માના સુખનો પાક્કો અનુભવ હોય તેનો રંગ કાયમ એક સરખો રહે. સાચા સંત એ આત્માના સુખથી સુખી હોય. કેવી જોરદાર વાત અજયભાઈ. અંતર સુખ હોય અનુભવ પાકો, એક કો એક રંગ રહે વાકો. હજી સાંભળો, બાહિર કે સુખે સુખિયા જેતા. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને જે બહારના સુખથી જેટલા સુખિયા હોય એટલાને તો અમે અત્યંત દુખિયા માનીએ છીએ. આપણે બધું સુખ બહારથી માની લીધું છે, કપડાનું, ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, વાહવાનું, વખાણનું, પ્રશંસાનું, એકે આપણે આત્માનું સુખ અનુભવ્યું જ નથી. બાહિર કે સુખે સુખિયા જેતા, અતિ દુખિયા હમ માનત દેતા. બાહ્ય સુખથી જે સુખી જણાતા હોય એવી રીતે કોઈ મોટા સંત થયા હોય, બાહ્ય સુખથી સુખી દેખાતા હોય. ઘણા શિષ્યો વાત કરે, અમારા ગુરુજી તો BMW ફરે, અરે અમારા ગુરુજી તો Mercedes ફરે, આ કયું સુખ છે? સંતની આ મોટપ નથી, આ સાધુતાની સાધુતાનું મેજરમેન્ટ નથી. ક્યાંક ભટકાશો તમે, ક્યાંક ભૂલા પડશો. બાહ્ય સુખથી જે સુખી જણાતા હોય એવી રીતે કોઈ મોટા સંત હોય, દુનિયા માનતી હોય, અને તેમને આખા બ્રહ્માંડનું સુખ મળે, કદાચ એક વ્યક્તિ નહીં આખું બ્રહ્માંડની પાછળ પડે, તો પણ તે અત્યંત દુઃખી છે. કોણ બોલે છે આ? બાહિર કે સુખ કર સુખી જો, બડે અતિ સંત ભયે જાહે, બ્રહ્માંડ કો મિલે સુખ હી તો હું અતિ દુઃખે તાહે. કેમ જે બીજાના સુખથી જે સુખી છે તેને સુખનો માર્ગ જ મળ્યો નથી. પાયા વિનાનું મકાન દ્રષ્ટાંત સાગરના એવા અદ્ભુત છે. અરે આ તો ભગવાન સ્વામિનારાયણની શ્રીમુખની વાણી છે, મુક્તાનંદ સ્વામીએ પીધી છે અને આધારાનંદ સ્વામીએ નોંધી છે. હા, ધન્ય છે આ ગ્રંથ, ધન્ય છે આપણે બધા, આપણને આ ગ્રંથ વાંચવા સાંભળવાનો અવસર મળ્યો. પૂજ્યપાદ ગુરુજીની આપણા ઉપર કૃપા છે કે આપણે બધા સાંભળી શકીએ છીએ. અરે શ્રીજી મહારાજની આપણા ઉપર સાક્ષાત કૃપા છે કે આપણે આ ગ્રંથની કથા વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. કેવું દ્રષ્ટાંત જુઓ, પાયા વિનાનું મકાન કદાચ સોનાનું હોય તો પણ એમાં ક્ષણે ક્ષણે ભય રહેવાનો. અરે પાયા વિનાની મોલાત કદાચ સ્ફટિક મણીની હોય તો પણ શું થયું? જેને સાચો જીવવાનો લોભ હોય ને, જેને સાચો જીવવાનો લોભ હોય ને, તે કોઈ તેને ચાહે નહીં. પાયા વિનાનું મકાન હોય, સોનાનું હોય, 500 ટનનું મકાન બાંધી દીધું હોય અને આપણને કે તમે રહેવા જવાની અંદર, ઠેકાણું ખરું એમાં? બોલો. હમણાં મને કોઈક વાત કરતા હતા, એમનો એક કસ્ટમર ત્યાં અત્યારે કેલિફોર્નિયામાં આગ લાગી છે ને, તો એનો 3 મિલિયનનો બંગલો અને હિલ ઉપર બંગલો હતો. એને 2-4 વાર વાત થઈ હશે, આને કીધું પણ હશે, ઘણા બધા લોકોએ પણ કીધું હશે, ભાઈ તું જતો રહે, કે ના ના હું તો હિલ પર છું, આગ તો બહુ દૂર છે, મને કશો પ્રોબ્લેમ નથી. અને એક રાતે ઝપાટો બોલાવ્યો આગે,
હિલ સુધી આગ પહોંચી ગઈ, ઘરની બહાર નીકળો, અડધું ઘર સળગે, અડધી રાત્રે ફોન કર્યો એણે, હેલિકોપ્ટરમાંથી બહાર કાઢવો પડ્યો. 3 મિલિયનનું ઘર તો 3 કલાકની અંદર, શું બંગલા, શું ગાડી, શું પૈસા આપણને બચાવી શકશે? આપણને બચાવી શકશે કેવળ ને કેવળ આ ભગવાન. અને એ ભગવાન જેના હૃદયમાં છે એવા એકાંતિક સત્પુરુષ. બોલો, ચારે બાજુ આગ હતી અને આ એકલો હિલ ઉપર મોટું બંગલો 3 મિલિયનનો એવા લીલાલેર કરતો હતો. ભગવાને પરચો કેવો બતાવ્યો? પુત્ર કલત્ર સુમિત્ર ચરિત્ર ધરાધન ધામ હે બંધન ઝીકો, આમાં એક પણ વસ્તુ કામ લાગવાની નથી. પણ હા, સાગરમાં લખ્યું, દુનિયા માઇક છે, આપણે પણ માઇક છીએ, બધું મિથ્યા છે, આપણે પણ મિથ્યા છીએ, પણ આ મનાતું નથી, કારણ કે આપણે પણ એની અંદર છીએ. એટલે આ માનવું હોય તો આપણે એનાથી બહાર નીકળવું પડશે, એટલે કે આત્મા સુધી પહોંચવું પડશે, પરમાત્મા સુધી પહોંચવું પડશે, તો આ જગતની રિયાલિટી જેવી છે એવી દેખાશે. અસલ સંતની સમજણ કેવી હોય જુઓ જુઓ. અસલ સંત કે રે પ્રતિષ્ઠાય બ્રહ્માંડ કો. અસલ સંતની, સાચા સંતની સમજણ કેવી હોય તો સાચા સંતોની તો એવી રીત છે આખા બ્રહ્માંડની પ્રતિષ્ઠા મળે, માન મોટાઈ મળે, તો તે ચિત્તમાં એટલા દુઃખી થાય જાણે રોમે રોમમાં કરોડ વીછી લાગ્યા હોય, ડંકતા હોય, આટલું દુઃખ થાય. શું સંતોનો માર્ગ દાદા, જુઓ તો ખરા. અરે સત્સંગ જીવનમાં લખ્યું, સન્માન થાય ત્યારે ઉદાસ થઈ જાય અને અપમાન થાય ત્યારે પ્રસન્ન થાય, તો સમજવું એ સાચા સંત છે. આ તમારા માટે નહીં, અમારા માટે અઘરી અઘરી વાત છે, હા, અગ્નિ પરીક્ષા છે. વાંચવી સહેલી વાતો છે, પણ આવી પરીક્ષા થાય ને, એમાં પાસ થવું ને, એ તો અમારા ઘનશ્યામ દાદા જેવાના આશીર્વાદ જોઈએનો રાજીપો જોઈએ. સાચું કહું છું, દાદા સામે બેઠા છે ને જેવા તેવા નથી, આ ભરેલા છે, ભરેલા. હા, સંતોને પણ સંતોનો રાજીપો જોઈએ, ભક્તોનો રાજીપો જોઈએ, આ બધાનો રાજીપો જોઈએ, ત્યારે મહારાજનો રાજીપો મળે છે, એમને નથી મળતો. માટે આપણે બધા કલ્યાણના માર્ગે ચાલ્યા છીએ. તમારે 1000 માઇલ જવાનું છે અજય ભગત, અને તમે 990 માઇલ કાપી નાખ્યું, એટલે કેટલું બાકી રહ્યું? 10. ખાલી 10 જ માઇલ બાકી છે. 990 માઇલ તમે નોન સ્ટોપ ગાડી ચલાવી, હવે તમને થયું 10 જ માઇલ બાકી છે ને, એક જોલું ખાઈ લઉં તો શું થાય? ઘનશ્યામ દાદા શું બોલ્યા? ગયું શું, આખે આખું કોળું, ગઈ ભેંસ પાણી મેં પૂરી કી પૂરી. ચાલે, મેં કાલે વાત કરી હતી, યાદ રાખજો, કોઈએ મંતવ્ય નથી લખી, ફરી વાર રિપીટ કરું છું, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. ભૌતિક જગતનું આ મેથેમેટિક્સ છે કે નહીં? અધ્યાત્મ જગતનું પણ આ જ મેથેમેટિક્સ છે. પ્રથમનું વચનામૃત 18મું વાંચો, ગાફલાઈનું વચનામૃત વાંચો, ગાફલાઈ કેવી નડે છે વાંચો તમે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. અંત્યનું વચનામૃત 9મું જાણપણાના દરવાજાનું વાંચો. ક્યાં આપણે વાંચીએ છીએ, ક્યાં આપણને ખબર છે? આપણે તો મફતમાં કલ્યાણ જોઈએ. જો કોઈ માથે હાથ મૂકી દીધા, ધબ્બો મારી દીધો, પૂરું થઈ ગયું, આપણને એમ થાય કે હું તો અક્ષરધામમાં, એમ ભાઈ નથી થવાનું. શ્રીજી મહારાજે એમ જો ધામ આપ્યું હોત. હા, દયાળુ ચોક્કસ છે, પણ દયા કોના ઉપર કરશે વિચારો થોડું. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા, અહંકાર, આ બધા કેવા દોષ છે! એક વાયરસ આવી જાય માણસને મારી નાખે છે, ન્યુમોનિયા, ટાઇફોઇડ થાય, મરી જાય છે લોકો, મેલેરિયામાં મરી જાય છે. હમણાં ઇન્ડિયામાં પેલો કયો રોગ, ડેન્ગ્યુમાં કેટલા બધા મરી ગયા. એક રોગ મારી નાખે છે, આપણને તો કરોડો રોગ વળગ્યા છે. માટે સાવધાન, આપણે આપણા જીવનને ભગવાનને માર્ગે કેવી રીતે રાખવું છે આપણો જ વિચાર કરીએ, બીજાનો નહીં. તો ચોક્કસ મહારાજની દયા થશે, ચોક્કસ મોટા પુરુષનો રાજીપો મળશે. સાચા સંતની સમજણ કેવી હોય, આખા બ્રહ્માંડની પ્રતિષ્ઠા મળે, માન મોટપ મળે, તો ચિત્તમાં એટલા દુઃખી થાય જાણે રોમ રોમમાં કરોડ વીછી લાગ્યા હોય, ડંખતા હોય, આટલું દુઃખ થાય એને.
શ્રીહરિ આટલી વાત કહીને રસોઈ જમવા પધાર્યા. સંતોને કહ્યું, પાછા જતા જતા બોલ્યા, સાંભળજો, જતા જતા મહારાજ શું બોલ્યા, સંતોને ખાસ કહ્યું, મેં જે વાત કહી છે ને તેનો વિચાર કરજો. કોઈ બાબતનો કાચો નિર્ધાર હવે રાખવો નથી. શું કહ્યું દાદા? હવે કોઈ વાતમાં કાચું રાખવું નથી. આપણે આ લોયાધામમાં પણ ગુરુજી શું કહે છે, કોઈ વાતમાં કાચું રાખવું નથી. વચનાવર્તમાં મહારાજ કે તલ ભાર પણ કસર રહેવા દેવી નથી. આપણે તો મણ ભાર કસર લઈને બેઠા છીએ અને મહારાજને કેટલી નથી રાખવી, અને આપણે કેટલી લઈને બેઠા છીએ, મણ ભાર બોલો, ઘણા તો ક્વિન્ટલ ભાર લઈને બેઠા છે. માફ કરજો, આપણે ક્યારેય આપણી ભૂલનો એકરાર કર્યો નથી, વિચાર કર્યો નથી, એટલે જ આ ભવાટવીમાં ભટકીએ છીએ. આમાંથી બહાર નીકળવા માટે આજથી જ નામું માંડો, આજથી જ હિસાબ કરો, આપણા સ્વભાવ, આપણા દોષો, આપણી ભૂલ કેટલી છે, એમાંથી એકાદ ભૂલને તો આ વર્ષે કાઢવી જ છે, ટાળવી જ છે. પ્રતિજ્ઞા તો કરો, ભગવાન કેવા ભળે જુઓ તો ખરા. એટલે તો આપણે મંતવ્ય લખાવીએ છીએ અને આટલું કરાવીએ છીએ ને દાદા. આ તો તમને કહેવાય નહીં, તમને કહેવાય નહીં, સાચું કહું છું. જાહેરમાં બધું ઘરનું થોડું બહાર પડાય પડાય. આટલું કરીએ છીએ, આટલું વઢીએ છીએ, આટલું કહીએ છીએ, તોય ઘણીવાર દીવા નીચે અંધારું. આ ન્યૂજર્સીમાં તો ઘણા ભક્તો એવા છે બરાબર, કોઈ દી મંતવ્ય જિંદગીમાં લખ્યું નથી. એકવાર મંતવ્ય આપવા ઊભા કરો તો આપી ન શકે. બે કલાક કથા સાંભળીને ઉપર આવે ને, હું ઘણીવાર પૂછું ને, ભગત મંતવ્ય આપો, સ્વામી એ નહીં ફાવે. ખાવાનું ફાવે, ઊંઘવાનું ફાવે, બોલો. આ કસર કહેવાય ના કહેવાય, ટાળવી પડશે. મહારાજ બોલ્યા, આ વાતનો વિચાર કરજો, વાત પાકી કરજો, હવે કાચું રાખવું નથી. બહુ ચાલ્યું પોલમ પોલ. જ્યાં વર્ણીએ રસોઈ બનાવી હતી ત્યાં પછી ભગવાન દયાળુ ચિત્તચોર શ્રીહરિ પધાર્યા. જળથી સ્નાન કર્યું, કૃપાળુએ અંગને લૂછીને કોરું કર્યું, શરીર કોરું કરીને એક પીતાંબર પહેર્યું, બીજું ઓઢ્યું, ચાખડીઓ પહેરીને આવ્યા. પછી બાજોટ ઉપર બેઠા ત્યારે બ્રહ્મચારી ભોજન લઈને આવ્યા, થાળ ભરીને પકવાન લાવ્યા હતા. ભક્તજન પ્રતિ પાલક શ્રીહરિ જમવા લાગ્યા. ભક્તોનો જેવો ભાવ હતો તે પ્રમાણે સુખદાયક ઘનશ્યામ શ્રીહરિ જમ્યા. તે દિવસ ગંગાદાસની રસોઈ હતી. શ્રીહરિ જે પકવાન જમ્યા હતા તે પ્રસાદી ગંગાદાસને આપી બરફી, પેંડા, પતાસા આ બધા ભોજન શ્રીહરિ જમ્યા. શાકભાજી અને પકવાન વગેરે જે કંઈ કર્યું હતું તે બધું જમ્યા. જ્યારે બધા ભોજન જમી રહ્યા ત્યારે શ્રીહરિએ હાથ અને મુખ ધોયા, હાથ લૂછીને મુખવાસ લીધો. અતિશય પ્રસન્ન થતાં શ્રીહરિ ઉઠ્યા, રંગોળી પૂરીને સુંદર ચોકને સજાવ્યો હતો, કેળના સ્તંભ રૂપાવીને બાગ બનાવ્યો હતો. એક ચોખંડા ભાગમાં એક એક મુનિને પાટલા ઉપર બેસાડ્યા, બાજુમાં એક પાટ ઢાળીને તેના ઉપર શ્રીહરિને બેસાડ્યા. પછી ભક્તો પૂજાનો બધો ભારે સામાન લઈને આવ્યા. વાહ વાહ, કેવી સરસ સજાવટ, કેવો સુંદર શણગાર, એમાં ચારે બાજુ સંતોને ગોઠવ્યા છે અને વચ્ચે મહારાજને બિરાજમાન કર્યા, અને પછી ભાઈ એક સરખી પૂજા કરવા માટે ભક્તો આવ્યા. મેનેજમેન્ટ તો ભગવાન સ્વામિનારાયણનું. હા, પટેલ ગંગાદાસ અને તેમનો બધો પરિવાર શ્રીહરિની પૂજા કરવા આવ્યો. સહુના હૃદયમાં આનંદ છવાયો હતો. કેસરયુક્ત ચંદન લઈને શ્રીહરિના અંગ ઉપર ઘણા પ્રેમથી ચર્ચ્યું. પછી જ્યારે ફૂલોના હાર પહેરાવ્યા ત્યારે મૂર્તિ ફૂલોમાં ગરકાવ થઈ હતી. ફૂલથી ભરપૂર મૂર્તિ માનો ફૂલોના બાગમાં આવી હોય આવી શોભા બની હતી. શ્રીહરિ આવા દર્શન સંતોને માટે વારંવાર દેતા. સોનેરી વસ્ત્રોને સોનાના ઘરેણા થાળ ભરીને લાવ્યા હતા. પછી તે ભક્તોએ શ્રીહરિને મોતીથી વારંવાર વધાવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં જેતલપુરમાં શ્રીહરિ થાળ જમ્યા તથા ગંગાદાસ પટેલે પૂજા કરી તેને સ્વીકારી. એ નામે નવમો તરંગ સમાપ્ત થયો. ગંગાદાસ પટેલે પૂજા કરી અને પછી પ્રાર્થના કરે છે, ભગવાન પાસે વરદાન માગે છે. અદ્ભુત કથા છે, અદ્ભુત કથા છે. જરૂરથી વાલા ભક્તો, ગ્રહસ્થ ભક્તોએ ગંગાદાસભાઈ ગ્રહસ્થાશ્રમી હોવા છતાં ભગવાન પાસે કેવી પ્રાર્થના કરી, કેવા વરદાનો માગ્યા એકવાર સાંભળજો. આપણને ભગવાન મળ્યા છે પણ ભગવાન પાસે શું માગવું ને એની સદબુદ્ધિ નથી મળી, આ તકલીફ છે. આપણને સંતો મળ્યા છે પણ સંતોની સાથે કેવી રીતે સમાગમ કરવો, કેવી રીતે જોડાવવું ને આની સદબુદ્ધિ નથી મળી, આ જ પ્રોબ્લેમ છે. બાકી મહારાજ મળ્યા કે નહીં, આ પૂજ્યપાદ ગુરુદેવ આપણને મળ્યા છે કે નહીં, કેવી રીતે એની સાથે જોડાવવું, મહારાજ પાસેથી શું માગવું, એ કોણ શીખવાડશે? આ શાસ્ત્રો
આ કથા માટે સાંભળજો. આવતીકાલની કથા ખૂબ સરસ છે. નમો તરંગ સમાપ્ત થયો, તમે બધા જાણો છો. પરમ દિવસે સવારે શુક્રવારે નવા પરમહંસ આપણા ન્યાલકરણ ભગત ભાગવતી દીક્ષા લઈને જ્ઞાનવલ્લભ સ્વામી આવું દિવ્ય રૂડું નામ ધરાવીને પરમ દિવસે વહેલી સવારે પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ લઈ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી સંતો ભક્તોને મળી પધારવાના છે. શુક્રવારે રાત્રે બધા ભક્તોને દર્શન થશે. પૂજ્ય નિષ્કામ સ્વામી અને જ્ઞાન સ્વામી સવારે આવશે. મંદિર આવતા બપોર થઈ જશે એટલે રાત્રે બધા ભક્તો પધારજો. અને શનિવારે સમયમાં પણ બધા ભક્તોને દર્શન થશે. શનિવારે મંદિરમાં તુલસી વિવાહનો દિવ્ય કાર્યક્રમ રાખ્યો છે, સાથે અનેક બીજા પ્રસંગો છે. આપણા નવા પરમહંસ અને સંતો એમની સ્વાગત સભા પણ છે, માટે શનિવારે બધા ભક્તો પધારજો. બોલો ઘનશ્યામ મહારાજ.